યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી 30 જુલાઈના રોજ યોજાનારી બાસ્કેટબોલ લીગ 2024 અંતર્ગત પત્રકાર પરિષદ યોજાય. યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી 30 જુલાઈના રોજ યોજાનારી બાસ્કેટબોલ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાસ્કેટબોલના કમિટી ચેરમેન શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે 1350 ખેલાડીઓ ભાગ લેવાના છે અને ટુર્નામેન્ટમાં 128 ભાઈઓ અને 128 બહેનોની પસંદગી કરવામાં આવી છે. આ મેચ આગામી તારીખ 24-28ના રોજ રમાડવામાં આવશે, જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી.
સૌ રમીશું. શ્રી ઈશ્વરભાઈ ભાઈ અસદ વચ્ચે ઉપસ્થિત છે. જી અમિતા કક્કર અને શક્તિસિંહજી આ કીટ લોન્ચિંગ કરી રહ્યા છે. જોરદાર તાળી સાથે આપણે સૌ રમીશું. Thank you. NGTM Expo Basketball World League Season 4. Jodha Kaliti Kriti Bar Adrasho Gata Ulishu. Darbad Kravusata Adrasho Kriti Bar Gata Ulishu. Namah Gata Ulishu. પછીની ટીમ દિલમબાગ પ્લેયર્સ પુરસ્કાર છે એ પણ કરશે. જોરદાર તાલીમથી કરાવી આ તમામ ખેલાડીઓ ભારતીય બાસ્કેટબોલની આન બાન અને શાન કહી શકાય. શ્રી પ્રદીપસિંહ ગોવિંદભાઇ ભાઈ અને શક્તિસિંહજી અત્યારે કરતા કરશે. જોરદાર તાલીમથી અસાધક પુરસ્કાર રહેલી પ્રશાંત ચાવડા જે શક્તિસિંહજી રોહન કુરેશી જોરદાર કાલ સાથે રોહન કુરેશીને પણ આપણે સૌ વધાવી લઈએ. ત્યારબાદ એ કેટેગરીમાં વિજય રાજની વિશેની વાત મને શક્તિસિંહજી કરશે. ચોથા તરીકે આપણે તમને મળવાની પ્રબળતાથી જોરદાર કાર્ય સાથે આ તમામ સંસ્થાઓની તમામ આ ટુર્નામેન્ટને નિહાળવા માટે પધારવા ખાસ વિનંતી છે યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબની. શ્રી ગોહિલ પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને આ ઇવેન્ટ ઇસ્કોન 4 ભાવનગર બાસ્કેટબોલ લીગનું જે શરૂઆત થવા જઈ રહી છે એનું આયોજન છેલ્લા 4 વર્ષથી યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના ખેલાડીઓ વતી આ થઈ રહ્યું છે અને ભાવનગરના સારામાં સારા સ્પોન્સરો સાથે આ ટુર્નામેન્ટનું અમે એક આયોજન કરવાનું વિચારેલું અને એ આયોજનના રૂપે આ ચોથી ઇવેન્ટ પણ ચાલુ થઈ રહી છે. જ્યારે શનિ રવિ આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરશું. 512 મેચો આ ટુર્નામેન્ટમાં કુલ રમાશે અને રોજની અંડર 14 અંડર 16 અંડર 18 અને સિનિયર વિભાગ આ ચારેય વિભાગની મેચીસ કન્ટિન્યુ ચાલુ રહેશે અને ભાવનગરના મોસ્ટ ઓફ ખેલાડીઓ આ ઇવેન્ટમાં રમશે. 256 ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓ સાથે આ ટુર્નામેન્ટમાં રમવા જઈ રહ્યા છે અને આનું મુખ્ય હેતુ એ છે કે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાથી મોસ્ટ ઓફ એજ ગ્રુપમાં અમને વધારેમાં વધારે ખેલાડીઓ આમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને એનું લેવલ પણ સારું થઈ રહ્યું છે અને એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખેલાડીઓ જતા થઈ રહ્યા છે આને હિસાબે. અને ભાવનગરનું ખાસ એટલે ડેવલપ થઈ રહ્યું છે કે ભાવનગર ચેમ્પિયનશિપ હરેક ઇવેન્ટમાં તમે અત્યારે ભાવનગર ચેમ્પિયનશિપ એનું કારણ પણ આ લીગ છે. આ લીગનું આયોજનથી હંમેશા કોઈ પણ જગ્યાએ લીગનું આયોજન થતું હોય તો એનું સ્પોર્ટ્સ સુધરતું જ હોય છે. એ જ રીતે આ ભાવનગરનું સ્પોર્ટ્સનું સુધારવા માટે અને ભાવનગરને નેશનલ લેવલ ઉપર ટોપ લેવલે લઈ જવા માટે જ આ લીગનું અમે આયોજન ચાલુ કર્યું હતું અને અમે ભવિષ્યમાં આને વધારે સારી રીતે જે આયોજન કરીશું કદાચ અમે સ્ટેટ લેવલે પણ આને લઈ જઈએ આવતા ટાઈમમાં કે સ્ટેટના બીજા ખેલાડીઓને પણ અહીંયા આમંત્રિત કરીએ
અને સ્ટેટ લેવલની સારી ટુર્નામેન્ટ સુધી પહોંચે એવી અમારે આની આને માટેની મહેનત છે. અને ભાવનગરના વધાર વધારે ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયા ટીમ સુધી પહોંચે એ માટે અમારો હેતુ રહેલો છે. અમારા ઇન્દ્ર વિજય અને ભગીરથ કે ભાઈ હરપાલ આ ખેલાડીઓ પોતે ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે અને આ ઇવેન્ટ માટેની મહેનત કરી રહ્યા છે અને સારામાં સારું આ ટુર્નામેન્ટનું આયોજન થશે. તમે જોવા આવશો તમને ખબર પોતાને પડશે કે આ કેટલું ટોપ લેવલનું આયોજન થઈ રહ્યું છે. અને આવું આયોજન હું માનું ત્યાં સુધી ઇન્ડિયામાં કોઈ એક ડિસ્ટ્રિક્ટ લેવલે નથી થઈ રહ્યું એ આ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અત્યારે કરી રહી છે. એ માટે એને હું હરેક યંગસ્ટરના મારા જૂના યંગ સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.